चलो मित्रों बदल लाइव થઈ ગયા છે અને આજે આપણે સ્વાધ્યાયના થોડા ઘણા દાખલા બાકી છે ચેપ્ટર 9 ના એ ભણીએ છીએ એટલે આજે ચેપ્ટર પૂર્ણ થઈ જશે બધું ચેપ્ટર 9 જે ઘરકામ આપું છું એ ધ્યાનથી જોજો ગાઈડમાં ભી કરવાનું છે આજે એટલે મહેરબાની કરીને ધ્યાન રાખજો સબસ્ક્રાઇબ કરી લેજો સ્વાધ્યાયના 4-5 દાખલા બાકી છે એ ગણાવું છું સ્વાધ્યાયનો 11મો દાખલો 11, 13, 14, 15, 16, 17 એટલા બાકી છે અને પછી એમસીક્યુ એક શબ્દ એક વાક્ય ખાલી જગ્યા કારણ અને કફળ એટલું ગાઈડમાંથી લખવું પડશે એક વાર લખવાનું અને દાખલા બે વાર ગણવાના હોમવર્ક કહી દીધું છે તો આપણી સ્વાધ્યાય દાખલો 11 શું કહે છે દાખલા 11 માં 1.5 દસમો પણ બાકી છે મિત્રો દસમો લે જો આપણે લાકડાની એક પેટીને 200 ન્યૂટન જેટલું સમક્ષિતિ બળ લગાડીને અથડાવી એકથી લાદી પર ધકેલી તો પેટી પર લાગતું ઘર્ષણ બળ કેટલું હશે એટલે લાકડાની એક પેટીને 200 ન્યૂટન જેટલું સમક્ષિતિ બળ લગાડીને અચળ વેગથી લાદી પર ધકેલી તો પેટી પર લાગતું ઘર્ષણ બળ કેટલું હશે લાકડાની પેટી પર લાગેલું બળ 200 ન્યૂટન છે ઘર્ષણ બળ કેટલું ચોખ્ખું બળ કેટલું લાગ્યું તો લાકડાની પેટી પર આપેલ લાદી પર અચળ વેગથી ગતિ કરે છે પરિણામી બળ 0 છે એટલે ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમ માટે પરિણામી બળ એફ માઇનસ એફ બરાબર 0 200 માઇનસ એફ એફ બરાબર 200 ન્યૂટન શું કહે છે અચળ વેગથી ગતિ કરે છે અચળ વેગથી ગતિ કરે પદાર્થ જ્યારે અચળ વેગથી ગતિ કરતો હોય ન્યૂટનની ગતિનો પહેલો નિયમ તેના પર કોઈ પણ પ્રકારનું બાહ્ય બળ પરિણામી બાહ્ય બળ કેવું હોય શૂન્ય અચળ વેગથી યાદ આવે છે આપણે દોડા ખેંચની રમતનું ભણ્યા હતા આમથી ને આમથી સરખું બળ લાગે પરિણામે બાહ્ય બળ 0 થાય કશી અસર ના થાય અથવા કોઈ પદાર્થ પેલું આપણે ગેલિલિયોનો ઢાળ વાળો પ્રયોગ પડે પદાર્થને છોડી દેવામાં આવે તો જ્યાં સુધી એની પર કોઈ પ્રકારનું બળ ના લાગે ઘર્ષણ રહિત સપાટી છે ત્યાં સુધી એ પદાર્થ અચળ વેગથી ગતિ કરે અચળ વેગથી ગતિ કરે એટલે પરિણામનું બળ 0 હોય પરિણામી બળ એટલે શું લગાડેલું બળ માઇનસ ઘર્ષણ બળ એટલે 0 લગાડેલું બળ કેટલું છે બસ માઇનસ ઘર્ષણ બળ 0 ઘર્ષણ બળ ના મળ્યો 200 બરાબર ઘર્ષણ બળ માટે પદાર્થ પર લાગતું ઘર્ષણ બળ 200 ન્યૂટન છે પછી એવું દાખલો દાખલા કશું આપવું જ નહીં ખરેખર અહીં પણ 200 ન્યૂટન બળ લાગે નાખવા વ્યક્તિ ગતિ કરે ઘર્ષણ બળે 200 જ થાય પરિણામી બળ 0 થાય ચલો 11મો દાખલો 1.5 કિલોગ્રામ જેટલું સમાન દળ ધરાવતા 1.5 કિલોગ્રામ જેટલું સમાન દળ ધરાવતા બે પદાર્થ એકબીજા પર બે પદાર્થો સુએક પથ પર એકબીજાથી વિરુદ્ધ દિશામાં ગતિ કરે વિરુદ્ધ દિશામાં ગતિ કરે સાંભળજો ભાઈ અથડામણ પહેલા બંનેનો વેગ 2.5 મીટર પ્રતિ સેકન્ડ હતો અથડામણમાં બંને પદાર્થ એકબીજા સાથે જોડાઈ જતા હતા તેનો સંયુક્ત વેગ કેટલો થાય ચલો બહુ સરસ દાખલો છે દાખલો 11 શું કહે છે 1.5 કિલોગ્રામ જેટલું સમાન દળ ધરાવતા બે પદાર્થ અહીંયા લખી પદાર્થ એક લખીશ પદાર્થ બે દળ એમ વન દળ
एम टू बने दल सारखो जो टू मीठो प्रारंभिक वेग यु वन के बने एक बीजा विरुद्ध दिशा में अथड़ामण पहला 2.5 मीटर प्रति सेकंड ना वेग की गति करे आनो वेग 2.5 मीटर आनो प्रारंभिक वेग यु टू माइनस 2.5 मीटर प्रति सेकंड केम कारण के विरुद्ध दिशा में आनी गति की दिशा आम छे आनी गति की दिशा आम छे એટલે આ ધન લીધું તારું અને ઋણ લો તો આ ધન લેવાય અંતિમ વેગ વી વન કેટલો અને અંતિમ વેગ વી ટુ કેટલો બંને સમાન જ છે સમાન સંયુક્ત વેગથી ગતિ કરે છે તો અંતિમ વેગ બંનેનો સમાન છે V1 बराबर V2 बराबर V धारी लीजिए कुल प्रारंभिक वेग वेगमान संरक्षण नियम प्रमाणे બે પદાર્થ અથડાય એવો દાખલો હોય એટલે વેગમાન સંરક્ષણનો જ નિયમ આવે એટલે અહીંયા લખીશું વેગમાન સંરક્ષણના નિયમ પ્રમાણે કુલ પ્રારંભિક વેગમાન कुल अंतिम वेगमान m1u1 प्लस m2u2 इज इक्वल टू m1v1 प्लस m2v2 1.5 माइनस 2.5 1.5 શું કરી ખબર પડી આ કોમન કાર્ડ બંને સરખું હતું આ કોમન કાર્ડ અહીંયા કશું આવી ગયું આ પ્લસ આમાં માઇનસ માઇનસ 3v 1.5 आंसर बन्ने पदार्थनो अंतिम वेग v 0 મીટર પ્રતિ સેકન્ડ થાય ખબર પડી હશે દાખલામાં જોઈ લો મિત્રો હું ફોટો પાડી લઉં 10મો 11મો પત્યો હવે 13મો 14મો બંને લઈએ ચલો હવે 13મો દાખલો લઈશું ચલો દાખલો 13 જેને પરીક્ષા બાકી જ આપવાની પેપર મોડે કરીને આપી દેજો મહેરબાની કરીને
જેને મેસેજ નથી આવ્યો પણ હું પર્સનલી ફોન કરીશ, આજનો દિવસ રાહ જોઉં છું, કાલથી પાછું નવો પાઠ ચાલુ કરવાનો છે વિજ્ઞાનનો. દસ મીટર પ્રતિ સેકન્ડ ના વેગ થી ગતિ કરતા 200 ગ્રામ દળના હોકીના બોલને હોકી સ્ટિક વડે ફટકારતા તે મૂળ ગતિની વિરુદ્ધ દિશામાં 5 મીટર પ્રતિ સેકન્ડ ના વેગથી પાછો ફરે છે. આ ગતિ દરમિયાન હોકી સ્ટિક વડે લાગતા બળથી હોકીના બોલના વેગમાન થતો ફેરફાર શોધો. બહુ સરસ દાખલો છે. આ વેગમાન સંરક્ષણ નથી મિત્રો. કેમ બે અથડાય છે પણ હોકીની વાત નથી કરી, દડાની જ વાત કરી. જો દડા માટે શું કહે છે, 10 મીટર પ્રતિ સેકન્ડ ના વેગથી ગતિ કરતા 200 ગ્રામ દળના હોકીના બોલ પ્રારંભિક વેગ ક્યુ બરાબર 10 મીટર પ્રતિ સેકન્ડ, 200 ગ્રામ દળનો દળ એમ બરાબર 200 ગ્રામ 200/1000 કિલોગ્રામ, અંતિમ વેગ ફટકારવામાં આવે ત્યારે મૂળ ગતિની વિરુદ્ધ દિશામાં 5 મીટર પ્રતિ સેકન્ડ ના વેગથી પાછો ફરી, વાક્ય લખું, દડાને ફટકારતા વિરુદ્ધ દિશામાં 5 મીટર પ્રતિ સેકન્ડ ના વેગથી પાછો ફરે છે, માટે અંતિમ વેગ v બરાબર -5 મીટર પ્રતિ સેકન્ડ. માઇનસ એટલા માટે કર્યું, વિરુદ્ધ દિશા બતાવે છે. એટલે હવે મિત્રો આપણને એમ એવું કહે છે કે વેગમાનમાં થતો ફેરફાર કેટલો, વેગમાનમાં થતો ફેરફારનો મતલબ શું થાય, વેગમાનમાં થતો ફેરફાર એટલે અંતિમ વેગમાન ઓછા પ્રારંભિક વેગમાન. મારે પેલા અંતિમ વેગમાન શોધવું પડશે, પછી પ્રારંભિક વેગમાન શોધવું પડશે. અંતિમ વેગમાન દળ ગુણ્યા અંતિમ વેગ એમ વી એફ, યાદ આવ્યું, દળ હતું 2/10 -5 કિલોગ્રામ ઇન્ટુ મીટર પ્રતિ સેકન્ડ અંતિમ વેગમાન આવ્યું. હવે પ્રારંભિક વેગમાન દળ ગુણ્યા પ્રારંભિક વેગ એમ ઇન્ટુ યુ દસ 2 કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ. આ ઇનિશિયલ લખ્યું પ્રારંભિક વેગમાન. હવે મિત્રો વેગમાનમાં થતો ફેરફાર જોઈ લઈએ. વેગમાનમાં થતો ફેરફાર અંતિમ વેગમાન, સોરી અંતિમ વેગમાન એફ -1 માઇનસ 1 કિલોગ્રામ મીટર પ્રતિ
સેકન્ડ હા તો વેગમાન માં થતો ફેરફાર મિત્રો આ 13મો દાખલો થઈ ગયો હવે વાત કરીએ આપણે ચૌદમો દાખલો લઈએ છીએ હા કોણ બોલો હા બોલો બોલો સાહેબ તો આપણે લિંક કરો બરાબર હું તમને દસ ગ્રામ દળ ધરાવતી એક ગોળી સમક્ષિતિજ દિશામાં 150 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ગતિ કરી લાકડાના એક બ્લોક સાથે અથડાઈ બ્લોકમાં ઘૂસી ગોળી પર લાગતા બળના મૂલ્યની ગણતરી કરો ચલો 10 ગ્રામ દળ ધરાવતી ગોળી દાખલો 14 બધા દાખલા સરસ છે ધ્યાન રાખજો ગોળીનું દળ એમ બરાબર 10 ગ્રામ 1/100 કિલો વેગથી ગતિ કરે એટલે કે પ્રારંભિક વેગ U બરાબર 150 મીટર પ્રતિ સેકન્ડ 0.03 સેકન્ડમાં સ્થિર થાય છે સમય કે ગોળી સ્થિર થાય છે માટે અંતિમ વેગ V બરાબર 0 મીટર પ્રતિ સેકન્ડ તો અંતર કેટલું અને બળ કેટલું ચલો મિત્રો સરસ દાખલો છું પહેલા અંતરના સૂત્ર એસ ના બે સૂત્ર એસ બરાબર યુટી પ્લસ 1/2 ટી સ્ક્વેર અને બીજું સૂત્ર S બરાબર 2as બરાબર v સ્ક્વેર માઇનસ u સ્ક્વેર બે સૂત્ર છે બંને સૂત્રમાં પહેલા પ્રવેગ a તો હોવો જ જોઈએ એટલે પહેલા આપણે પ્રવેગ a શોધી નાખીએ પ્રવેગ a બરાબર v માઇનસ u / t 0 - 150
माइनस 150 छेदनो छेद उत्पाद माटे वेग ए बराबर माइनस 50 गुणिया 100 5000 मीटर प्रति सेकंड स्क्वायर। हवे आपणे मित्रों अंतर शोधवानुं छे। अंतर कोई पण सूत्र लेजो, अंतर s शोधवा, 2as is equal to b square minus u square, 2 गुणिया माइनस 5000 गुणिया s, 0 नो वर्ग 150 नो वर्ग 10000 माइनस 10000 माइनस 22500 बने बाजू माइनस काढ़ी नाखी माइनस 5000 माइनस 50 न्यूटन जवाब आ रहा है। આ રીતે અહીંયા આન્સર લખી શકાય, આન્સર બોલીએ અંતર કાપ્યું હશે તથા બોળી પર વિરુદ્ધ દિશામાં માઇનસ આવ્યું એટલે આપણે જવાબમાં લખવું પડે વિરુદ્ધ દિશામાં 50 ન્યૂટન બળ લાગે છે મિત્રો। તો ફોટો પાડી લઈએ પછી 15 માં કાઢો લઈએ। चलो 15 नो ત્રણ દાખલા બાકી છે મિત્રો, 15 16 ને 18 રાખું પ્રકરણ બધા દાખલા સહિત પૂર્ણ થઈ જશે અને કાલથી પછી પર્યાવરણને પાઠ ચલાવીશું આપણે। આપણે માંદા કેમ પડીએ, આપણે માંદા શા માટે માંદા પડીએ, એટલે 13મો પાઠ લઈશું અને પછી 6ઠો ને બીજો બે પાઠ ચલાવવાના રહેશે એટલે કોર્સ પતી જશે આપણો। ચલો 15મો દાખલો, એક કિલોગ્રામ દળ ધરાવતો પદાર્થ 10 મીટર પ્રતિ સેકન્ડના વેગથી સુરેજ પથ પર ગતિ કરી સ્થિર રહેલા 5 કિલોગ્રામ દળના લાકડાના બ્લોકને અથડાય અથડામણ બાદ બંને સાથે સાથે તે દિશામાં ગતિ કરે, અથડામણ પહેલા અને પછીનું કુલ વેગ માન ગણો, બંનેનો સંયુક્ત વેગ પણ ગણો। સિમ્પલ દાખલો, મજા આવે એવો દાખલો છે। ચલો સિમ્પલ દાખલો, પદાર્થ એક પદાર્થ બે બ્લોક, એક કિલોગ્રામ દળ ધરાવતો પદાર્થ અહીંયા લખીશ દળ એમ વન એક કિલોગ્રામ, એનું દળ 10 મીટર, એનો વેગ પ્રારંભિક વેગ 10 મીટર પ્રતિ સેકન્ડ,
5 કિલોગ્રામ દળના લાકડાના બ્લોક સાથે અથડાઈ જશે. સ્થિર રહેલા લાકડાનો બ્લોક દળ M2 5 કિલોગ્રામ સ્થિર બ્લોક છે માટે પ્રારંભિક વેગ U2 બરાબર 0 મીટર પ્રતિ સેકન્ડ. હવે એમ કે અથડામણ બાદ બંને એક સાથે એક જ દિશામાં ગતિ કરે છે. બંને નો વેગ સરખો જ છે. ચાલો જેમ આપણે દાખલો ગણીએ છીએ એમ જ વેગમાં સંરક્ષણના નિયમ પ્રમાણે કુલ પ્રારંભિક વેગમાન ઇઝ ઇક્વલ ટુ કુલ અંતિમ વેગમાન. M1, V1, U1 અહીં આપણને બે પ્રશ્ન પૂછ્યા છે. કુલ પ્રારંભિક વેગમાન કેટલું થાય? કે 10 કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ. કુલ અંતિમ વેગ મને કેટલું થાય? કે 6V કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ. અને હવે V પણ શોધીશું. આન્સર કુલ પ્રારંભિક વેગમાન બરાબર 10 કિલોગ્રામ મીટર પ્રતિ કુલ અંતિમ વેગમાન 6V. બંનેનો અંતિમ વેગ 4. હવે મિત્રો 16મો અને 18મો બે દાખલા રહ્યા છે. સોળમો દાખલો. અચળ પ્રવૃત્તિ ગતિ કરતા 100 કિલોગ્રામ દળનો એક પદાર્થ વેગ 6 સેકન્ડમાં 5 મીટર પ્રતિ સેકન્ડ થી વધીને 8 મીટર પ્રતિ સેકન્ડ થાય છે. પ્રારંભિક વેગમાં અંતિમ વેગમાં જો તમે બળની પણ ગણતરી કરો. સરસ દાખલો છે. દળ એમ 100 કિલોગ્રામ વેગ 6 સેકન્ડમાં સમય થી પ્રારંભિક વેગમાં સિમ્પલ પહેલા પ્રારંભિક વેગમાન શોધી નાખીએ
वेगमान એટલે દળ ગુણ્યા વેગ, પ્રારંભિક એટલે દળ ગુણ્યા પ્રારંભિક વેગ, પી આઈ એમ યુ 500 કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ. હવે અંતિમ વેગમાન શોધી નાખીએ. દળ ગુણ્યા અંતિમ વેગ, દળ ગુણ્યા અંતિમ વેગ, દળ છે 100, વેગ બી 8, બળ શોધવા બે રીતે મળે. એ શોધી નાખીએ v માઇનસ u અપોન t. v હતો આપણો 8 ઓછા 5 અપોન t, એક દૂતીયાંશ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. f ઇઝ ઇક્વલ ટુ ma. માટે બળ f બરાબર 50 ન્યૂટન. મેં તમને હમણાં એમ કહ્યું બીજી રીતે પણ મળે. કઈ રીતે ખબર છે? ન્યૂટનની ગતિનો બીજો નિયમ, આ એફ બરાબર એમ એફ ને, એનું વાક્ય ઉપર મૂકેલું કે પદાર્થના વેગમાનમાં ફેરફારનો સમયદર એ પદાર્થ પર લગાડેલા બળના સમપ્રમાણમાં હોય છે. એટલે આપણે એવું કે બળ બરાબર વેગમાનમાં થતો ફેરફાર છેદમાં સમય. એટલે બળ શોધવું હોય તો આપણે એવું લખીએ વેગમાનમાં થતો ફેરફાર છેદમાં સમય. વેગમાન થતો ફેરફાર આવ્યો અંતિમમાંથી પ્રારંભિક બાદ કરો, 800 ઓછા 500 એટલે 300 છેદમાં સમય, સમય 6, 300 ભાગ્યા 6 50. જોઈ લો ફોટો પાડી લઈને. હવે છેલ્લો દાખલો. મિત્રો આવતીકાલે 11 થી 12 નું ટ્યુશન છે SS નું, 12 થી 1 નું મારું ટ્યુશન છે, અને એમાં 13મો પાઠ શરૂ કરીશ. આપણે માનના કેમ પડીએ વાંચવાનું જ છે ચોપડીમાંથી અને ગાઈડમાંથી, બધા ચોપડી ગાઈડ જોડે રાખો, એમાં મારે બોર્ડની જરૂર નથી. તો હું વાંચી સમજાવીશ, ગાઈડમાંથી જવાબ લખવા આપીશું આપણે. ચલો હવે છેલ્લો દાખલો 18મો. દસ કિલોગ્રામ દ્રવ્યમાન ધરાવતી એક ડમ્બેલ 80 સેન્ટીમીટર ઊંચાઈથી નીચે પડે છે તો જમીનને કેટલું વેગમાન આપશે? અધો દિશામાં પ્રવેગ 10 મીટર પ્રતિ સેકન્ડ² લેવો, એટલે કે નીચેની તરફ. દળ આપેલું છે, હાઈટ અંતર આપ્યું છે, પ્રવેગ આપ્યું છે, તો વેગમાન કેટલું? તો ધ્યાન અહીંયા સારો દાખલો છે. ડમ્બેલ નું દળ એમ બરાબર 10 કિલોગ્રામ ઊંચાઈ એચ, અંતર એસ. અહીંયાથી આમ ની હાઈટ કહેવાય અથવા કાપેલું અંતર કહેવાય. બંને સરખું 83 સેન્ટીમીટર. સેન્ટીમીટર ના ચાલે એટલે આપણે એને મીટરમાં ફેરવી નાખ્યું. પ્રવેગ અધો દિશા, પ્રવેગ અધો દિશામાં એ 10 મીટર પ્રતિ સેકન્ડ² અધો દિશામાં એટલે નીચેની તરફ.
कारण के गुरुत्वाकर्षण बल नी दिशा में लागे ऊपर तरफ गति करता है माइनस लीटर आप नीचे तरफ से तो शू पूछ आपने हाँ वेगमान के जमीन पर वेगमान के जमीन पर वेगमान एनो मतलब है जमीन पर जारे अपने आ तुम जारे गुरुत्वाकर्षण वाला पाठ भणशो त्यारे हमें एवं शीखवाड़ा आवशे तो कहेवामां आवशे आ पेन छे एनो हम छोड़ी दो तो नीचे की तरफ गति करशे गुरुत्वाकर्षण बलने कारण अधो दिशा में गति करे अत्यारे स्थिर अवस्था में भाई छोड़ी दईए जेम जेम नीचे जत जाए वेग में सतत वधारो एटले एनो अंतिम वेग महत्तम होय अने अंतिम वेग शोधवानो बाकी छे आमां एटले पदार्थ डम्बेल स्थिर स्थिति में शुरुआत में माटे प्रारंभिक वेग u 0 मीटर प्रति सेकंड चलो अबे प्रारंभिक वेग थे अंतिम वेग v केतलो ये महत्तम है पर केतलो v पहला शोधवो पड़शे मारे कई रीते शोधीश तो s आप्यो छे a आप्यो छे u आप्यो अब सूत्र 2as अचल प्रवेगी गति v स्क्वायर माइनस u स्क्वायर k गुणिया 10 गुणिया 15 v स्क्वायर माइनस 0 नो स्क्वायर v बराबर प्लस और माइनस 4 माइनस 4 शक्य नहीं અને વેગ ધન લેવાનું છે નીચેની તરફ જ છે માટે વેગમાન પ્રારંભિક વેગમાન તો ઝીરો છે કારણ કે પદાર્થ સ્થિર સ્થિતિમાં હતો વેગમાન બરાબર દળ ગુણ્યા વેગ એમ ગુણ્યા વી એમ 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 દસ અને આ ચાર ચાલીસ કિલોગ્રામ मीटर प्रति सेकंड होमवर्क में दाखला बे वार वत्ता गाइड में पहलू तफावत कारण एक शब्द में जवाब एक वाक्य में जवाब खाली जगह व्याख्या एक बार लास्ट वर्क में लखूं मित्रों काले में ट्यूशन और टाइम 11:12 एसएस में मारो 12:1 कीधो छे और कदाच जो कोई कारणसर हूँ वीडियो रेकॉर्ड करीने पण मोकली शकुं छुं कालनो दिवस ए 13मो पार्ट छे आपणे मांदा केम पड़ीए एटले मेहरबानी करीने तमे 12:1 में ए जोई लेजो अने आ रीते 11:12 एसएस छे चेंज हे तो मैसेज कर बाकी आ टाइम रहे चेप्टर 13 चालू करीस पण आ काम करवू खूब ज जरूरी छे अने हवे 13मो पार्ट चाली जशे ए बे पार्ट रह्या छे विज्ञान ना ए बे पार्ट पती जाय आपण विज्ञान नो कोर्स पण दिवाळी सुधी नो पूर्ण थई जशे એટલે મહેરબાની કરીને રોજે રોજનું કામ કરજો જેને પેપર બાકી છે મોઢે કરીને લખવાનું છે આપકો એ પેપર જેવું છે જ નહીં આપકો એસાઈનમેન્ટ છે એટલે આમાં માર્ક બી હું નથી આપવા હું ખાલી બધાના પેપર જોવા હું पेपर में मार्क कौन आपी सुन जे पेपर मॉडल लिखवान हुआ है आ तो मॉडल करीन लिखिए दे એટલે આપણે આખો પેપર હું ચેક કર લે અને જેને બરાબર દી લખે ફરીવાર લખવા જેને બાકી જે લખીને મોકલાઈ દેજો ફોટા અને મેસેજ બને કાલે 12 વાગે મળીશું અથવા જો અનુકૂળ નહીં હોય તો હું એક વિડિયો રેકોર્ડ કરી મૂકીશ આવતી કાલે જ આવજો હોમવર્ક ખાસ કરજો